इन कुत्तों के सामने मत करवा चढ़े हो गब्बर ऊपर इसने बदुआ मतलब अ वाइब्रेंट ना मालिक से एक मैडम ने काम करवाया है बाकी आउट ऑफ द डिपॉजिट વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. અને આજે છે સન્ડે અને અત્યારે વાગી ગયો છે 1:15. હાય મમ્મી. હાય. કેમ છો? બસ મજા. શું કહેશો બધાને? સન્ડે શું કરવાનું? સન્ડે બસ આ કંટાળાનો દિવસ જાણે. કેમ મજા ના આવે? મજા જ ના આવે. સન્ડે એટલે આમ બધું સુનું સુનું લાગે. એટલે સામે સ્કૂલ છે, રોજનો બખારો હોય ને, એટલે શાંત વાતાવરણ હોય, એટલે એમ શાંત. અને ખાલી ખાલી મેં કરી નાખ્યું તો તમને કેવું લાગે છે? સારું લાગે છે, હે ને? તો તમને બધાને બતાવું, અહીંયા મસ્ત મજાનો નિશુનો ફોટો લગાવી દીધો છે. અને આજુબાજુમાં આપણે જે બધું હતું ને બધું કાઢી નાખ્યું છે. નિકેશ અત્યારે થઈ રહ્યા છે રેડી, બીકોઝ મારે જવાનું છે. જો કઈક નું એક નવું હું જ કરતા હોય. સન્ડે બસ નવું. મારો પાવડર ધોરાઈ ગયો. ખબર નહીં પડતી. એટલે મારો મોંઘા ભાવનો પાવડર ધોરાઈ ગયો. હેરા મોંઘા ભાવનો આ પાવડર જેની પાસે હશે ને ખબર. ખાલી ખાલી એક બે તો મેં બોટલ ફેંકી દીધી. તમને લાગે ખાલી પણ અંદર પાવડર હોય, એકદમ લાઈટ. એટલે તમારા મગજ જેવું કે દેખાય ભરેલું પણ હોય ખાલી. એમ તારા મગજ જેવો? મારા નહીં. તો બસ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે મારા હેર કટ કરાવવા માટે. બીકોઝ ગઈકાલે ગયા હતા તો હેર ટ્રીટમેન્ટ કરાવી હેર કટ માટે, તો મારે નિકેશને મનાવવાના. એટલે આજે ફાઇનલી માની ગયા છે. માન્યો નથી. મના જબરદસ્તી મના. જબરદસ્તી મનાયા ગયા. હા એ જે સમજો એ. અને અહીંયા મિરરનો યુઝ કરો, તાને સાફ કરવાનું રાખવાનું. એ મેં થોડી બગાડ્યો આ મિરર. તમે જ બગાડો તો આ પાવડર જ ઉડ્યો છે. એટલે આ આટલો બધો થોડો. તો આપણે અત્યારે બધી વસ્તુને ઇગ્નોર કરીશું બીકોઝ વાંક આપણો છે નહીં. અનુપમા ચાલુ થઈ ગઈ છે. જોઈએ છે જોવા મળે છે કે નહીં, બીકોઝ અત્યારે મારે હેર કટ અને એવું કરાવવા જવાનું છે એટલા માટે. અને આવતીકાલે હું જઈ રહી છું ડાકોર મેરેજમાં, તો કાલ સવારે તો કદાચ અમે વહેલા નીકળી જઈશું. પછી ત્યાં કુંડે પણ જવાનું છે લસુંદરા નિશુને લઈને. અને અત્યારે નિશુ સૂઈ ગયો છે એટલે ફટાફટ હું મારા હેર કટ અને હેર કલરને એવું કરી આવીશ. બધું તમને શેર કરી દઈશ કે મેં કઈ જગ્યાએ કરાયા છે, રિઝલ્ટ કેવું રહે છે કેવું નહીં. તો કંઈ નહીં, જોડાયા રહો, બ્લોગ સ્કીપ ના કરતા. સારું લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરી દેજો. સ્ટે ટ્યુન. તો અત્યારે ફાઇનલી મને નિકેશ લઈ જાય છે બાઇક ઉપર. અને આ છે અમારી બાઇક. છેલ્લા કેટલા દિવસથી મને બાઇક 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 કરી રહી છે. કેટલા દિવસથી બાઇક બાઇક ઉપર જ, બાઇક ઉપર જ ફરવાનું. આપણે બે એકલા હોય તો બાઇક ઉપર જ જવાનું. શું કંટાળો આવો? પહેલાં બાઇક ઉપર જ ફરતા હતા, રિક્ષામાં જ જતા હતા, ખબર ને? તો આ હા હા, જો આ છે અમારી બસંતી. બસંતી ઇન કુત્તો કે સામને મત નાચના. ચલો. સો અત્યારે તમે જોઈ શકો છો હું સરસ મજાની રેડી થઈ ગઈ છું. બીકોઝ થયું એવું કે અમે લોકો હેર કટ કરાવવા ગયા હતા, બટ 1.5 કલાકનું વેઇટિંગ હતું એટલે પછી 1.5 કલાક તો બેસી રહીને કોઈ મતલબ નથી. પછી અમે લોકો ઘરે આવી ગયા અને આ મસ્ત મજાનો કોટ સેટ મેં લીધો છે અત્યારે. એકચ્યુઅલી મને એડ્રેસ લેવાનું, પણ એડ્રેસનું સેટ થયું નહીં એટલે પછી આ કોટ સેટ લઈ લીધો છે અત્યારે. ટેમ્પરરી ચાલે એના માટે. અને અત્યારે અમે પહેલાં અરણાસણ દર્શન કરવા જઈશું, ડભોડા દર્શન કરવા જઈશું ને પછી હેરકટ માટે જઈશું ઘરે આવીને. મમ્મી હાય. હાય નિકેશ. શું કેવું? 1.5 કલાકના વેઇટિંગમાં ના બેસવા મળ્યું? ના ભાઈ, બંધ. કાલે તો 3.5 કલાકનું વેઇટિંગ કર્યું, આજે ફરીથી 1.5 કલાક. એટલે કાલ તો કામ ચાલુ હતું ને? હે નિશુ. હવે તો નિશુ પણ આવશે સાંજે, તો નહીં નિશુ હે ને? હવે તો નિશુને આલી નહીં આવે. નિશુ ઊંઘીને ઉઠ્યો છે. ગુંદી બેટી, ગુંદી બેટી, મળો છોકલો, મળો બકુડો, ચલો ચલો દાદાના દર્શન કરવા, જેમાં જેમાં કરવા. ઓહો ઓહો, તો ચલો જોઈએ નીકળીએ. હવે નીકળી જ ગયા છે એમ તો. કેટલી વખત નીકળવાનું હોય? નીકળે ચલો. તો અત્યારે અમે લોકો ઊભા રહી ગયા છે ડભોડા પાઉં પકોડા ખાવા માટે. અને નિકેશને મેં એવું કીધું પહેલાં દર્શન કરી લઈને, પછી બહુ જ ભૂખ લાગે છે, બહુ જ ભૂખ લાગે છે. અને પાઉં પકોડા અહીંયાના બહુ ફેમસ છે, આપણે ટેસ્ટ કરીએ પછી તમને હું કહીશ કે કેવા લાગ્યા. જય બહુચર પકોડા સેન્ટર છે અહીંયા આગળ, તમને ટેસ્ટ કરીને કહું કેવા છે. સેન્ટર છે અહીંયા આગળ,
તમને ટેસ્ટ કરીને કહું કેવા છે. અને વાતાવરણ એટલું થઈ ગયું છે ને આમ ગરમી ગરમી જેવું, આમ ગરમી લાગે ને આમ ઠંડી લાગે. નિશિયુ નિશિયુને ખાવાના જ પાઉ પકોડ. યસ મમ ખાવાનું છે. મમ ખાવાનું છે એટલે તો વેટ કરીને ઉભા છે કે. હા દાદાના દર્શન કરવા માટે ડભોડા. નિકેશ છે ને સેટરડે મેડ નથી આવતો હે ને આપણે, સેટરડે નથી સેટ થતું એટલે અમે લોકો સન્ડે જ્યારે લાસ્ટ ડે હોય છે એટલે લોડ વધારે હોય છે, તો અમે છે ને સેટરડે સેટ નથી થતું એટલે અમે દર સન્ડે જ આવીએ છીએ. તો સન્ડે અહીંયા પહેલાં ડભોડ આવી જઈએ પછી રિટર્નમાં આણાસણ દર્શન કરીને પછી ઘરે હે ને નિશિયુ. અને આજે અમને અહીંયા પાર્ક કરવા નથી મળ્યું એટલે ગાડી બહુ દૂર પાર્ક કરવી પડી છે. અહીંયાથી અમે ચાલતા ચાલતા જઈ રહ્યા છે અને નિકેશ ખાલી ટહેલતા ટહેલતા રીલ્સ જોતા જોતા જાય છે. રીલ્સ જોતા જોતા જાય છે અને અમે લોકો બે જણા ચાલીને જઈએ છીએ. નહીં નિશિયુ મમ્મા એ નિશુને ઉચક્યો છે, વ્લોગ બનાવે છે અને નિકેશ નિશુને ઉચકે ને તો વ્લોગ તો ઠીક ફોને ના પકડે તો કેટલું બધું ચાલવું પડે એવું છે તમે જોઈ શકો છો પાછળ. અને આટલું ને આટલું બીજું અંદર તો કંઈ નહીં, પહેલાં દર્શન કરી લઈએ. નિશુને કોઈ ટોયસ લેવાના છે? આપડે રમીશું નિશુ ને નહીં જોઈએ છે તને. તો અત્યારે અમે લોકો જઈએ છીએ ફટાફટ ઘરે અને પછી જઈશું હેરકટ કરાવવા માટે. કેમ કે થયું એવું ને કે મારા હેરકટમાં એવું ચીન સપાટા થઈ જાય અને પહેલા ભાઈનો પાછો મેસેજ પણ આવી ગયો. ફટાફટ આપણે જઈએ હેરકટ કરાવી દઈએ કેમ કે આજે ફાઈનલી પરમિશન મળી ગઈ છે. જો આજે નહીં કપાવવા મળે ને તો પછી તો નહીં જ મળે, એ તો પાક્કું જ છે. તો કઈ નહીં જઈએ. Apart, we always do the same dance. Always on the... Hey, what are you doing? You're doing it. You're doing it. વચ્ચે કૂદી પડું છું મારી વાતમાં તને ખબર તો ભાઈ હું ફટ દઈને લઈ લઉં છું, રોસ્ટ કરી દઉં છું ફટ લઈ. મારે બધું ભેગું આવશે. મારા
મેગડી માંથી બધું ઓર્ડર કરીને આપશે આપે, જોઈ લેજો આપણે, સ્ક્રીનશોટ લઈને આવજો આપણે. હું કોઈ ઓળખતો જ નહોતો, એક મેડમ નું જ કામ કરવાનું, આવતો જ નહીં. બહારથી બોલાવે છે બ્લેન્કેટ લઈને આવવા પડતા, બ્લેન્કેટ લઈને આવવું પડતું અહીંયા બેસવાનું. એવી છે જોર એસી છે, એસી ની તો વાત જ ના પૂછે. આવો કલર, આમ જે માંગ ભર્યો છે એવો કલર માથા માં કરાવ્યો છે, નીકળું તમે જઈ લેજો. એક નંબર દર્શન કરવા ચડ્યો ગબ્બર ઉપર, મેચો પકડી રાખે ડિપોઝિટ કરવો પડશે, ખાતું ખોલાવવું પડશે, ખાતું ખોલવું પડશે, આવો કે ફરી શું કરવાનું પોણી નહી આ તો બીજું કોક છે. પાસો પાડવા મળ્યો જાય લો, ક્યારે થયું એવું બકા, સમૂહ ફ્રેન્ચ ફ્રાઈઝ, સમૂહ ફ્રેન્ચ ફ્રાઈઝ બર્ગર ખાધું તો નવો ધંધો ચાલુ કર્યો છે તો તમારે કોઈને બી કરાવી હોય દાઢી વાળ તો આવી જજો. ઓન્લી 2000 કેટલા? ઓ મોંઘો પડે 2000 રૂપિયા માં તો કોઈ ના આવે. ઈ ભી પાસે સ્ટ્રીમર થી કરવાની, કોઈ ના આવે તો જોસ મારે આવશે તો તમને કરે પછી. ફાઇનલી બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે હવે. હે
હજી હેર કટિંગ તો ઉભા ઉભા છે. બરાબર. કેટલા વાગ્યા? કેટલા? 7:30 જેવું થયું. બહુ લેટ થઈ ગયું. બહુ લેટ થઈ ગયું. એટલે શું 7:30? 7:45 થઈ ગયા. હે? તો બહુ લેટ થઈ ગયું. ફટાફટ હેર કટિંગ કરાવીને જોઈએ ઘરે. ઓકે. મગાઈ નહીં હમ જદા અત્યારે વાગી ગયા છે રાતના 10. જસ્ટ હું થઈ ગઈ છું ફ્રી. ત્યાંથી આવી ગઈ હતી. આવીને પછી નિશુની જોડે થોડો ઘણો ટાઈમ સ્પેન્ડ કર્યો, જમ્યા કર્યા, એટલે થોડું લેટ થઈ ગયું. અને બસ કાલે સવારે વહેલા નીકળવાનું છે, એટલે મેં એવું વિચાર્યું કે હું વ્લોગનો એન્ડ કરી દઉં, બીકોઝ બહુ લાંબો ખેંચીશું ને તો વધારે ટાઈમ થશે, પછી એડિટિંગને બધું પ્રોબ્લેમ થશે. તો એડિટિંગ નહીં થાય ને તો પછી મને એવું થઈ જશે કે એના કરતાં રહેવા દે ને, સ્કીપ કરી દઉં, એડિટિંગ નથી કરું. એટલે બેટર છે, મેં કીધું કે વહેલા વહેલા ફટાફટ. અને મારા હેર કટિંગ તમને લોકોને કેવા લાગે કમેન્ટ કરજો. ડિસ્ક્રિપ્શનમાં હું એમના ઇન્સ્ટાગ્રામનું પેજ મેન્શન કરી દઈશ, અને મારા ઇન્સ્ટાગ્રામમાં પણ હું આવતીકાલે કદાચ હું સ્ટોરી કેવું રાખી દઈશ, તો તમે બધા ત્યાં જઈને જોઈ શકો છો. કોઈને પણ રિક્વાયરમેન્ટ હોય હેર ટ્રીટમેન્ટ, હેર કટિંગ યા હેર કલર, હાઈલાઇટ, મેં હેર કલર અને હાઈલાઇટ બંને કરાવી છે, અને ગઈકાલે મેં કરાવી હતી હેર ટ્રીટમેન્ટ. તો તમે જોઈ શકો છો આ રિયલ હેર છે, આમાં બીજું કંઈ છે નહીં, કોઈ સ્ટ્રેટનિંગ કે એવું કંઈ કરેલું નથી. જે છે ને એ તમારી સામે રિઝલ્ટ દેખાઈ રહ્યું છે. તો કોઈને પણ રિક્વાયરમેન્ટ હોય તો તમે એમને કોન્ટેક્ટ કરી શકો છો. બહુ સરસ છે, અને એવું કંઈ નથી કે પ્રમોશન છે એટલા માટે હું બોલી રહી છું, બટ સિરિયસલી કહી રહી છું. અને હું એમને છે ને 7-8 વર્ષથી ઓળખું છું. એમનું સલૂન ત્યાં જ છે, વાઇબ્રન્ટ. અમુક લોકોએ જોયેલું પણ હશે, રાજન્સની સામે જે પ્લેટિનમ પ્લાઝા કોમ્પ્લેક્સ છે ત્યાં આગળ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એમનું 2 સલૂન છે, ફેમિલી સલૂન છે. તમે બોય ગર્લ બંને જઈ શકો છો, વિથ ફેમિલી પણ જઈ શકો છો. અને બહુ જ સરસ એમનું વર્ક છે, તમને લોકોને દેખાઈ રહ્યું છે. અને લાસ્ટ એક વખત મેં હેર કટિંગ કરાયા હતા ત્યારે ઘણા બધા લોકોએ પૂછ્યું હતું, તો બસ મેં અહીંયા જ કરાયા હતા. તો તમે ત્યાં જઈને એમનો કોન્ટેક્ટ કરી શકો છો, મળી શકો છો. કોઈ પણ રિક્વાયરમેન્ટ હોય તો તમે એમનો કોન્ટેક્ટ કરી લો. અને બસ આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો તો લાઇક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો. મળીએ કવા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.